અમદાવાદ જોહાપુરાની મહિલા જૂની ચલણી નોટો સાથે ઝડપાઈ છે. નડિયાદ બસ સ્ટેશન પાસેથી એલસીબીની ટીમે મહિલાને ઝડપી પાડી છે. રૂપિયા 5.10 લાખની જૂના ચલણની 501,000ની નોટો સાથે આ મહિલા ઝડપાઈ છે. જૂની નોટો લઈને મહિલા શા માટે નડિયાદ આવી તે એક મોટું રહસ્ય. આ વિશે વધુ વાતચીત કરવા માટે યોગેન્દરજી અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. યોગેન, અમદાવાદના જોહાપુરાની મહિલા જૂની ચલણી નોટો સાથે પકડાઈ છે નડિયાદ બસ સ્ટેશનથી, શું વિગતો? જુહી આફરીન બાનુ નિજામ ખાન મોગલ નામની આ મહિલા છે, જે જોહાપુરામાં આઈસા મસ્જિદ પાસે રહે છે. આ મહિલા નડિયાદ જૂના બસ સ્ટેન્ડ પાસે આવી હતી એક્ટિવા લઈને, અને પોલીસને બાતમી મળી હતી કે તેની પાસે જૂની ચલણી નોટો છે જે તે વટાવવા માટે આવી છે. તેના આધારે એલસીબી ની ટીમે આ મહિલાને પૂછપરછ કરી હતી અને તેની પાસેથી 5,10,000 રૂપિયાની જૂના ચલણની 501,000ના દરની નોટો મળી આવી છે. હાલ આ મહિલાને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી છે, જ્યાં તેની પૂછપરછ ચાલી રહી છે. મહિલાનું કહેવું છે કે તે એક્ઝિસ બેંકમાં આ પૈસા વટાવવા માટે આવી હતી, પરંતુ અત્યારે કોઈ પણ બેંક આ રીતે ચલણી નોટો બદલી આપતી નથી, તેથી મહિલા પ્રાથમિક રીતે જ ખોટું બોલી રહી છે તે સ્પષ્ટ થાય છે. શું આની પાછળનું પૂરું ષડયંત્ર છે તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. જોઈ તમામ જાણકારી બદલ આભાર યોગી.